જેતપુરના રેસમડી ગામે ફોરેસ્ટના બીડગાર્ડ પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અગાઉ ગામવાસીઓ દ્વારા દીપડા બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બીડગાર્ડ રેસમડી ગામે પાંજરું મૂકવા હાથે નિરીક્ષણ કરવા માટે ગયો હતો। હાલ તો બીડગાર્ડને ગંભીર ઈજા પહોંચતા તેઓને વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। રમજી ભાઈ શું થયું તમારી સાથે? સવારે 8 વાગે રેસમડી ગામનો સરપંચ ભરતભાઈ નો ફોન આવેલો, તો ઘટના સ્થળે હું તપાસ કરવા ગયો તો બાજરાની અંદર જે દીપડો બેઠો હતો તો થોડી તપાસ કરતા તો એને સીધો હુમલો કરેલો હતો। હા, કેટલી ઈજા થઈ છે તમને? થોડોક હાથમાં થોડોક પ્રોબ્લેમ છે, બે દાડું હાથમાં લગી હુમલો કર્યો તો એ દરમિયાન અમે બે ભેગા પડી ગયા હતા, તો એમાંથી અમને છોડાવીને મૂકીને ભાગી ગયા। કેટલા દિવસથી આ દીપડાનો ત્રાસ હોય એવું લાગે છે? એવું તો બે વર્ષ છેલ્લા રેસમણી ગાળામાં તો આજે જ જાણ થઈ, પણ આપણે જેતપુર વિસ્તારના આવા ગામડાઓમાં અવારનવાર દીપડાના વાવડતો મેસેજ તો મળતા હોય છે, અને હાલ અમારું ભીંજરું પણ મોરપર ગામ છે ત્યાં કણે મૂકેલું છે, રાત્રે દરમિયાન ત્યાં કણે મૂકેલું જ હતું, અને સવારમાં ત્યાંથી રાત્રે મૂકીને સવારમાં આવ્યો હતા ભરતભાઈનો ફોન આવ્યો, તો પાછો હું ત્યાં કણે એ તપાસ કરવા ગયો।